સુરતમાં વધી રહેલી આગની ઘટના વચ્ચે લિંબાયતમાં ચાર્જિંગમાં મૂકેલી ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગ્યા બાદ એલપીજી સિલિન્ડર બોટલમાં આગ લાગતા બ્લાસ્ટ થતા સ્થાનિક વિસ્તારમાં ડર માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આગમાં એક 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. સુરતમાં ફરી આગની ઘટના બની હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલા ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગી હતી અને તેનું બ્લાસ્ટ થયા બાદ ત્યાં નજીકમાં મૂકેલા એલપીજી સિલિન્ડર બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. પ્રચંડ બ્લાસ્ટ થતા દુકાનની દિવાલ, ગેટનો દરવાજો અને મકાનની બારીઓના કાચ તૂટી ગયા હતા. તો મકાનના બીજા માળે ફસાયેલા 4 લોકો દાઝી ગયા હતા, જ્યારે અગાસી પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયું હતું. આગમાં દાઝેલા 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય દાઝેલા 2 લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.